અત્યારે આપણે કોકોનટ કુકીઝ બનાવીએ છે. હા, આ તો ગરમા ગરમ છે. હા, તો હવે આનું શું કરવાનું છે? હવે આપણે આને ઠંડા થવા દઈએ અને ત્યાં સુધી આપણે જે બીજો બેચ બનાવવાનો છે એનો લોટ બનાવી દઈએ. જ્યારે આપણે કુકીઝ બનાવતા હોય તો ઘણા લોકોને એવું થાય કે થોડા સોફ્ટ થઈ જાય કાં તો બહુ કડક થઈ જાય. હા, એટલે એના માટે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલો જે નિયમ છે બેકરીનો, તમારે માપ માટે એકદમ પ્રિસાઇઝ રહેવું પડે. માપમાં થોડું પણ 19-20 થયું એટલે તમારી જે ફાઇનલ પ્રોડક્ટ હોય તેમાં 19-20 નહીં પણ બહુ જ બધો ફરક પડે. એટલે એ વસ્તુ કાયમ ધ્યાનમાં રાખવાની. હા, જ્યારે પણ જે ઇન્ગ્રેડિયન્ટ તમે લો છો તે રૂમ ટેમ્પરેચર પર લેવાના છે. અને ઘણી રેસીપીમાં એવું હોય કે ઠંડી વસ્તુ યુઝ કરવાની, બટર ઠંડુ લેવાનું હોય, ઘણામાં પીગળેલું લેવાનું હોય, તો એ બધી વસ્તુ તમારે એઝ ઇટ ઇઝ ફોલો કરશો તો તમને કાયમ બેકરી જેવું જ તમને રિઝલ્ટ ઘરે પણ મળશે. હા, અત્યારે આપણે 1 કપ બટર લઈએ છે. આ બટર થોડું આવી રીતે સોફ્ટ છે. હા, એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ પીગળેલું પણ નહીં. એટલે તરત ફ્રીઝમાંથી કાઢીને નહીં, ના નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર વાળું જ બટર લેવાનું છે. બરાબર. અને 1/4 કપ કીધું છે, 1/2 કપ એટલે એક્ઝેક્ટ 1/2 કપ લેવાનું છે. રાઈટ. હવે આપણે એની અંદર દળેલી ખાંડ છે 1/2 કપ છે પણ એ લઈ લઈશું. અને બંને વસ્તુને એકદમ સરસ પહેલા ફીણી લેવાનું છે. આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ ક્રીમી પણ થઈ ગયું છે મિક્સર. રાઈટ. બસ હવે કશું નથી કરવાનું, બધું મિક્સ કરવાનું છે, એનો લોટ રેડી કરવાનો છે. કુકીઝ આપણે વાળશું અને બેક કરશું. વાહ. અહીંયા 1/2 કપ મેં મેંદો લીધો છે, એ આપણે લઈશું. મેદાની જગ્યા પર ઘણાને એવું હોય કે બાળકોને આપવું છે તો આપણે એની જગ્યા પર ઘઉંનો લોટ લઈ શકીએ. હા, તમે લઈ શકો. થોડું આપણે જે દૂધ એડ કરવાના છે કદાચ એ થોડું વધારે તમારે એડ કરવું પડે. અચ્છા, બાકી એટલો ફરક નહીં પડે. બરાબર. હા, પણ કલરમાં થોડો ફરક. હા, થોડા એ બ્રાઉન થશે, આ થોડા વ્હાઇટિશ થશે થોડા. હવે 1/2 કપ આપણે આવી રીતે જે સૂકું ટોપરું આવે છે એ લીધું છે, એ લઈ લઈશું. અચ્છા, ચપટી બેકિંગ સોડા છે એ લઈ લઈશું. અને 5 ચમચી બેકિંગ પાવડર 1/4 ટીસ્પૂન. હવે પહેલા આપણે આને એક વખત મિક્સ કરી લઈએ. જો આવી રીતે અત્યારે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 1-1 ચમચી કરીને દૂધ એડ કરવાનું છે અને એનો લોટ બાંધવાનો છે. ઓકે. દૂધ એક સામટું નથી એડ કરી દેવાનું, નહીં તો લોટ એકદમ ઢીલો થઈ જશે. 1 ચમચી એડ કરવાનું છે, એ પણ રૂમ ટેમ્પરેચર વાળું. હા, મિક્સ કરવાનું છે. અને આ રીતે સ્પેચ્યુલાથી જ મિક્સ કરી રહ્યા છો? તમે હાથથી પણ કરી શકો. આપણે પછી હાથથી અને થોડું મિક્સ કરીશું. અત્યારે જેટલું બને એટલું સ્પેચ્યુલાથી જ કરીએ છીએ એટલે બટર એકદમ ઓગળીને ઢીલું ના થઈ જાય. હવે આપણે થોડું હાથથી એક વખત ચેક કરી લઈએ અને આવી રીતે હાથના ટેરવાથી એને ભેગું કરતા જઈએ. લોટ હજી થોડો ડ્રાય છે. 1 ચમચી હજુ આપણે દૂધ લઈશું. ટોટલ આપણે કેટલું દૂધ એડ કર્યું? અત્યારે આપણે 3 ચમચી લીધું છે. આ લોટ હવે એકદમ સરસ બંધાઈ ગયો છે. જો આવી રીતેનો થોડો સોફ્ટ લોટ રેડી થઈ જશે. હા, અને સપોઝ કે ઢીલો થઈ ગયો. હા, તો શું કરવાનું? થોડું જે આપણે ટોપરાનું છીણ લીધું છે એ તમે એડ કરી દો. અચ્છા, અથવા તો 1 ચમચી મેંદો એડ કરશો તો પણ ચાલશે. અચ્છા, પણ ટ્રાય એ જ કરવાનું કે દૂધ આપણે એકદમ ધીરે ધીરે એડ કરો, કારણ કે 2 કે 3 જ ચમચીમાં તમારો લોટ થઈ જ જશે રેડી. હા, આ લોટ રેડી થઈ ગયો છે. હવે તમે આમાંથી નાની સાઈઝના જો કુકીઝ બનાવશો એટલે કે 10 ગ્રામના તો લગભગ 18 કુકીઝ બનશે, 17 થી 18 કુકીઝ. અને જો તમે થોડા મોટી સાઈઝ એટલે કે 15 ગ્રામના બનાવશો તો લગભગ 12 કુકીઝ બનશે. અત્યારે આપણે એકદમ નાના નાના બાઈટ સાઈઝના કુકીઝ જ બનાવીએ છીએ. ઓકે, તમે તમારી રીતે નાના કે મોટી સાઈઝ કરી શકો છો. તમે આની અંદર કોકોનટ ફ્લેવરનું એસેન્સ પણ એડ કરી શકો, વેનીલા એસેન્સ પણ એડ કરી શકો. આવી રીતે લગભગ 10 ગ્રામના નાના નાના કુકીઝ આપણે વાળી લઈશું અને આ રીતે થોડા એને ફ્લેટ કરી દઈશું. એવી જ રીતે બધા કુકીઝ આપણે વાળી લઈએ. અત્યારે તો નાના નાના બાળકોમાં પણ આ જે કુકીઝના વર્કશોપ થતા હોય ને એ પણ બહુ જ હોટ ફેવરેટ હોય છે. એ લોકોને બહુ જ ગમે આવી રીતે બેકિંગ કરવું. સાચી વાત છે. પહેલાના બાળકોને એવું હતું કે રમવામાં જ એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હતો. હવેના બાળકો થોડું કુકિંગમાં પણ એ લોકો મમ્માને હેલ્પ કરતા થઈ ગયા છે. યસ, સ્પેશિયલી બેકિંગ. યસ, કપકેક્સ ડેકોરેશન હોય, કેક પોપ્સ બનાવવાના હોય, એવી રીતે ઘણા વર્કશોપ્સ થતા હોય છે. યસ, અને આવી ઈઝી રેસીપી હોય ને તો આરામથી ટ્રાય કરી શકાય. સાચી વાત છે.
અને આ કુકીઝ કેટલા સમય સુધી સારા રહેશે? આ લગભગ અઠવાડિયું એકદમ સરસ રહે છે. તો આ તમે એકદમ બેઝિક કુકીઝ બતાવ્યા છે, તો આ રીતે બીજી કઈ કઈ ફ્લેવર્સ આપણે એડ કરી શકીએ આમાં? તમે આની જગ્યા પર ડ્રાય ફ્રૂટનો પાવડર એડ કરીને ઇન્ડિયન ફ્લેવરમાં પણ બનાવી શકો. એલચીનો પાવડર છે, એવી રીતે એડ કરીને તો એ પણ બહુ જ સરસ લાગે છે. કેસર અને એલચી ફ્લેવર તમે બનાવી શકો, એવી રીતે તમે વેરિએશન કરી શકો. કોકો પાવડર એડ કરીને ચોકલેટ કુકીઝ બનાવી શકો. ખાલી માપનું ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે અડધો કપ મેંદો લીધો છે અને એની સામે આપણે 1/2 કપ કોપરાનું ખમણ લીધું છે, તો એ વસ્તુ આપણે ટોટલ થયું 1/4 કપ. બરાબર, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કસી પણ વસ્તુ એડ કરો તો 1/4 કપ એ વસ્તુ થવી જોઈએ. બરાબર. અને કોઈ ફ્રૂટી ફ્લેવર કરવી હોય તો? ફ્રૂટી ફ્લેવર્સમાં તમે એવી રીતે કરી શકો કે તમે એસેન્સ એડ કરી શકો, ઉપર ફ્રૂટના પીસીસ મૂકી શકો, પણ એ પછી તમે વધારે સમય સુધી એને નહીં રાખી શકો. અને જ્યારે પણ તમે ફ્રૂટ એડ કરો તો ઉપર થોડું આપણે જે બ્રાઉન શુગર હોય એ થોડું સ્પ્રિંકલ કરી દેવાનું. ઓકે, નહીં તો જે કેન્ડીડ ફ્રૂટ્સ આવે છે, હા, તમે એ લઈ શકો. એ તમે લઈ શકો, કુકીઝમાં અંદર જ એ વસ્તુ એડ કરી શકો. જે કેન્ડીડ ફ્રૂટ્સ જે હોય ડ્રાય ફોર્મમાં, એ તમે એકદમ નાના નાના ચોપ કરીને આની અંદર એડ કરી શકો. ઓકે, ચેરી એડ કરી શકો. હા, એ પણ એકદમ એક્ઝોટિક લાગે. યસ, રેડી થઈ ગયા છે. અત્યારે મેં આવી રીતે જે કોપરાનું ખમણ આવે છે એ જ લીધું છે. હવે કુકીઝને આવી રીતે અંદર એક સાઈડ પર થોડું આવી રીતે કોટ કરી લેવાનું છે. અચ્છા, થોડું પ્રેસ કરી દેવાનું છે અને અહીંયા આવી રીતે આપણે ગોઠવી લઈશું. ઓકે, અને થોડી જગ્યા રાખીએ છે બધાની વચ્ચે. હા, થોડા કુકીઝ ફેલાશે, એટલા બધા નહીં ફેલાય કારણ કે આપણે એકદમ નાના જ બનાવ્યા છે. તો ઘણી વખત એકદમ ફ્લેટ થઈ જતા હોય છે કુકીઝ, એનું શું રીઝન હોય? જો બધા કુકીઝનું માપ અલગ અલગ હોય, બટરનું પ્રમાણ અંદર અલગ અલગ હોય અને એની સામે લોટનું પ્રમાણ અલગ અલગ હોય. એને લીધે જ્યારે બટરનું પ્રમાણ વધારે હોય એટલે થોડા વધારે ફેલાય અને થોડા થીન થઈ જાય. એની સામે તમે ખાંડનું પ્રમાણ કેટલું લીધું છે એ પણ ઘણું મેટર કરતું હોય. જ્યારે ખાંડનું પ્રમાણ વધારે હોય તો એ જે ક્રિસ્પીનેસ જે હોય એના પર પણ એ ઘણો બધો ફરક પડતો હોય છે. અને ઘણા કુકીઝ એવા હોય કે એકદમ એ થિક જ રહેતા હોય, એ ઘણા ફેલાય નહીં, થોડાક એવી ટાઈપના હોય. એની અંદર બેકિંગ પાવડર, બેકિંગ સોડા, એટલે બધાનું કામ ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ હોય. તમે કયું માપ, કઈ રેસીપી ફોલો કરો છો એ પ્રમાણે તમારા કુકીઝ બનતા હોય છે. ઓકે, કુકીઝ રેડી થઈ ગયા છે, હવે આપણે એને બેક કરી લઈએ. આપણે એને 180 ડિગ્રીઝ પર લગભગ 15-17 મિનિટ માટે બેક કરી લઈશું. ઓકે, તો મિત્તલ આજે કોકોનટ કુકીઝ છે તો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે ફાઇનલી. યસ, અને સર્વ કરવા માટે પણ રેડી છે. હા, તો ચલો હવે સર્વ કરી દઈએ. ચોક્કસ. તો મિત્તલ તૈયાર છે એકદમ ઈઝી પીઝી, એકદમ ઝડપથી બની જાય એવા કોકોનટ કુકીઝ. ડિલિશિયસ. યસ, એટલે કુકીઝ જો આ વખતે પહેલી વાર બનાવવાનું વિચારતા હો તો આ કુકીઝ એકદમ સિમ્પલ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ખૂબ જ સરળ છે, અને દીપિકાએ જે ટિપ્સ આપી છે એ પણ જો તમે ધ્યાનમાં રાખશો તો તમારા કુકીઝ એકદમ પરફેક્ટ બનશે. તો ફટાફટ રીત લખી લો, ટ્રાય કરી લો. કોકોનટ કુકીઝ બનાવવા માટે જોઈશે બટર 1/2 કપ, દળેલી ખાંડ 1/2 કપ, મેંદો 1/2 કપ, સૂકું કોપરું 1/2 કપ, બેકિંગ સોડા ચપટી, બેકિંગ પાવડર 5 ચમચી, દૂધ 3 ચમચી, અને સામગ્રીમાં જોઈશે સૂકું કોપરું. કોકોનટ કુકીઝ બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં બટર અને દળેલી ખાંડ લઈ તેને બરાબર ફીણી લો. હવે તેમાં મેંદો, સૂકું કોપરું, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી મિક્સ કરી તેની કણક તૈયાર કરો. હવે આ કણકમાંથી કુકીઝ વાળી લો. હવે કુકીઝ ઉપર સૂકું ટોપરું લગાવી તેને બેકિંગ ટ્રેમાં મૂકી પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર 15-17 મિનિટ માટે બેક કરી લો. કુકીઝ ઠંડા થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી કોકોનટ કુકીઝ.